मालपुर तालुका पंचायत नी सातरडा सीट पर भारतीय जनता पार्टी नी पेज प्रमुख नी टिस्की नागेश्वर मंदिर खाते सभा योजाई। अरवली जिला अनि तालुका पंचायत नी चूंटणीओ मां प्रचार झुंबेश पूर्वेगे चाली रह्यो छे। अरवली जिला ना मालपुर तालुका पंचायत ना सातरडा सीट ना भाजप ना उम्मीदवार संजयभाई पटेल आ विस्तार ना लोक लागीला अने लोक चाहना धरावता आ विस्तार नी खूबीओ जाणनार एवा अने उमेदवारी नोधावनार जनता मां भारी खुशाली उभी थता ज तेमने ठेर ठेर थी आवकारवा लोको सामे थी आवता हता। लोक संपर्क अने डोर टू डोर प्रचार मां तेमने समग्र विस्तार मांथी भारे आवकार मळता टिस्की जेसवाड़ी मठवा सूरजपुर तलावड़ी सातरडा रामपुर जेवा गामों मां भारे आवकार जोवा मळी रह्यो छे। આજની પેજ પ્રમુખની સભામાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર પટેલ, મહામંત્રી હસમુભાઈ પટેલ, સાતરડા સરપંચ, ટિસ્કી સરપંચ, મહિયાપુર સરપંચ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નકલી મોદી સાહેબની સેલ્ફી લેવા મોટી સંખ્યામાં કાર્યકરો ફોટા પાડતા નજરે જોવા મળી રહ્યા છે। માલપુર તાલુકાના સાતરડા તાલુકા પંચાયત સીટની અંદર પીજ સમિતિના પ્રમુખોનું કાર્ડ વિતરણનો કાર્યક્રમ હતો, ત્યાં આવવાનું થયું, ત્યાં જોયું તો ખૂબ સારો માહોલ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉમંગભેર આ કાર્યક્રમમાં જોડાયા, સાથે સાથે 15-1 યુવાનો કોંગ્રેસને રામ રામ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, એમની પણ અમે આજે જોયું અને એમની સાથે વાત કરી કે ભાઈ તમારો એમ કે ભારતીય જનતા પાર્ટીમાં, તો એમને કહ્યું કે સાહેબ હવે આજે ટીવી જોતો એવું લાગ્યું કે કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં ક્યાંય રહી નથી, નરેન્દ્રભાઈ આ દેશનું જ્યારે વડાપ્રધાન તરીકેનું સુકાન અને માન્ય વિજયભાઈ રૂપાણી સાહેબ આ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આટલું સરસ નેતૃત્વ કરી રહ્યા હોય ત્યારે ખરેખર અમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવું જોઈએ એવી એમ કે અમને પ્રતીતિ થઈ। આજે પણ એ 15 કાર્યકર્તાઓ અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા અને સાતરડા તાલુકા પંચાયત સીટના કાર્યકર્તાનો ઉત્સાહ જોતો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માલપુર તાલુકાની અને સમગ્ર અરવલ્લી જિલ્લાની બધી જ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત સર કરવાનું છે ભારતીય જનતા પાર્ટી। ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે, સરકારે કરેલા કામ નરેન્દ્રભાઈ સાહેબે, કેન્દ્રના સરકારે અને વિજયભાઈ રૂપાણી સાહેબે જે ખેડૂતોનું હિત એ ભાજપના હૈયે વસેલું છે એ જ્યારે આવનાર દિવસમાં સાબિત થવાનું છે 28 તારીખે, એટલે 2 તારીખે સમગ્ર ગુજરાતની અંદર જેમ આજે કોર્પોરેશનમાં કમર ખીલ્યું એમ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ કમર 100% ખીલવાનું છે।